સીએનજીના સતત વધી રહેલા ભાવ સામે રિક્ષા ચાલકોએ પણ વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદમાં અદાણી ગેસના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 1.63 રૂપિયાનો વધારો કર્યો છે, જે બાદમાં નવો ભાવ 61.49 રૂપિયા પ્રતિ 1 કિલોગ્રામનો થયો છે. પેટ્રોલ ડીઝલ બાદ સીએનજીના ભડકે બળતા ભાવથી રિક્ષા ચાલકોને મુશ્કેલી વધી રહી છે. ત્યારે અમદાવાદ રિક્ષા યુનિયન તરફથી જો ભાવ વધારો પરત નહીં ખેંચવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વખતો વખત સરકારને જાણ કરીએ છીએ, પણ સરકાર ભાવ વધારાને કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહી છે. વર્ષો અગાઉ અમારી માંગણી મુજબ જ્યારે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે રિક્ષાના ભાડામાં અવારનવાર તકલીફો પડતી હતી, તેનું નિવારણ કરવા માટે એક રેટ કમિટીની સ્થાયી રચના કરવામાં આવી હતી કે જે કાયમી હોય. અને એ રેટ કમિટીનો નિયમ હતો કે દર વર્ષે એપ્રિલ ને મેમાં રિક્ષા ભાડાને રિવ્યૂ કરવાનું હતું. તેમાં છેલ્લા 4 વર્ષથી આ રેટ કમિટીએ કોઈપણ પ્રકારનો ભાડામાં ઘટાડો કે વધારો કર્યો નથી. અને છેલ્લા 4 વર્ષમાં મોંઘવારીએ માજા મૂકી છે, સીએનજીના ગેસ આસમાને પહોંચ્યા છે. હાલ અઠવાડિયાની અંદર જ 5-10 રૂપિયા તો સીએનજીમાં ગેસનો કિલો દીઠ ભાવમાં વધારો થયો છે. તે સંદર્ભે અમે સોમવારે 4-10 શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીને આવેદનપત્ર આપ્યું, રૂબરૂમાં ચર્ચા કરી, તેમના સચિવશ્રી જોડે ચર્ચા કરી, એમને અમારી માંગણી યોગ્ય લાગી એટલે સંપૂર્ણ વિગતની માહિતી મેળવવા માટે એમણે એક બાહેધરી આપી છે કે અમે તમને અલગથી સમય આપીશું ને ખૂબ જ જલ્દી આનું નિરાકરણ લાવીશું. વાહનવ્યવહાર મંત્રી શ્રી પૂર્ણેશ મોદીશ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે, ટ્રાન્સપોર્ટ કમિશનરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે અને ઓનલાઈન મારફતે નરેન્દ્ર મોદીજીને પણ આવેદનપત્ર આપ્યું છે. અમારી એક જ રજૂઆત છે કે અમારે હાલ જે ચાલતું મિનિમમ ભાડું જે 15 છે તેમાં 5 રૂપિયાનો વધારો કરીને મિનિમમ 20 રૂપિયા કરવામાં આવે અને હાલ જે રનિંગ ભાડું રૂપિયા 10 ચાલી રહ્યું છે તેનામાં પણ રૂપિયા 5નો વધારો કરીને રનિંગ કિલોમીટર દીઠ 15 રૂપિયા કરવામાં આવે. સર તકલીફ પડે છે કે કેમ કે પેસેન્જરમાં હું કે આપણે જે સીએનજીમાં પૈસા આપીએ એટલે હું કે મળતા નથી ને જે આપણે મલકત મળવી જોઈએ એ નથી મળતી. મારે હું કે રિક્ષા 300 રૂપિયા હું ભાડું ભરું છું, 100 રૂપિયા ગેસના જાય, મારા જોડે 200 રૂપિયા બસે 200-300 રૂપિયા, બીજું કંઈ મારે 250 રૂપિયા ફૂલ થાય. અત્યારે સીએનજીનો ભાવ છે 58.86 પૈસા જેવું છે. હાલમાં અમને બી ભાડામાં બહુ જ મુશ્કેલી પડે છે. જે રીતે ગેસનો ભાવ વધે છે એ જ રીતે અમારે ભાડાનો ભાવ વધે એ રીતની અમારી માંગ છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે હાલમાં જે સીએનજીનો ભાવ વધ્યો એમાં માત્ર ગેસના પૈસા નીકળે છે, પરંતુ ઘરનો ખર્ચ કાઢવા મુશ્કેલ પડે છે. હાલમાં જો ભાડે રિક્ષા ફેરવતા હોય તો તેમને રોજનું 300 રૂપિયાનું રિક્ષાનું ભાડું અને 100-150 રૂપિયાનો ગેસ પાછળ ખર્ચ થાય છે. સાંજ પડે રિક્ષા ચાલક માત્ર 150-200 રૂપિયા ઘરે લઈ જાય છે, જેથી તેમના ઘરનો ખર્ચ, ભણતર અને દવાનો ખર્ચ કાઢવા અઘરો પડી ગયો છે. સરકાર અમારી તરફ ધ્યાન આપે તે જરૂરી છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.